કેમ પહેલા અમારો લાગો આપો પછી જ અંદર આવવા દઈશું હા અરે આવડો મોટો લાગો તો આપ્યો તમારી ભાભી અંજલિ હવે બીજું શું જોઈએ છે એવું ના ચાલે આજે તો લાગો લેવો મારો હક છે થેન્ક યુ પહેલા કુળદેવીના દર્શન કરવા જઈ આવો પછી છેડા છેડી છોડો બીજી બધી વાત પછી જય માતાજી તું ગાડી પાસે આવ પ્લીઝ કોઈ મદદ કરો આટલા બધા માણસો માંથી કોઈ એક મરત નથી ડોક્ટર ડોક્ટર ક્યાં છે જમવા ગયા છે અરે ફોન લગાવો જલ્દી બોલાવો ઇમરજન્સી છે આ માણસ સિરિયસ છે શું થયું છે અરે ભાઈ એક્સિડન્ટ થયો છે એની હાલત વધારે ખરાબ છે આ તો પોલીસ કેસ કહેવાય એફઆઈઆર નોંધ કરાવી પડે એ બધું થઈ જશે તું પેલા ડોક્ટરને બોલાવ ને અરે અમારાથી સાહેબને ડિસ્ટર્બ ના કરાય શું થયું જોને સાહેબ અરે આને તો ખૂબ વાગ્યું છે અને લોહી પણ ઘણું આવ્યું છે ડોક્ટર ડોક્ટર પ્લીઝ જલ્દી અમને ટ્રીટમેન્ટ કરો પ્લીઝ અમને લોહીની જરૂર પડશે અને આઈસીયુમાં એડમિટ કરવા પડશે અમને તો એમ્બ્યુલન્સમાં મોટા દવાખાને લઈ જવા પડશે પણ સાહેબ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર તો રજા ઉપર છે લગ્નમાં ગયો છે એમ્બ્યુલન્સની ચાવી ક્યાં છે એમ અમારાથી ચાવી ના અપાય બોલને ચાવી ક્યાં છે એમ અમારાથી ચાવી ના અપાય બોલને ચાવી ક્યાં છે તમે ચિંતા ના કરો ડોક્ટર ડોક્ટર દર્શન ને કેમ છે લોહી આપવું પડશે પણ એ ગ્રુપનું બ્લડ અમારી પાસે નથી તમે મારું લોહી લઈ લો પણ મારા દીકરાને બચાવી લો ડોક્ટર અમે બધા એક જ ફેમિલીના મેમ્બર્સ છીએ અમારા બધામાંથી કોઈ એકનું બ્લડ ગ્રુપ તો મેચ થશે ને પ્લીઝ ડોક્ટર હેલ્પ અસ કંઈક કરો ડોક્ટર પ્લીઝ શું થઈ ગયું મને બહુ ચિંતા થાય છે કયા ગ્રુપના બ્લડની જરૂર છે ઓ નેગેટિવ તો મારું બ્લડ પણ ઓ નેગેટિવ છે હું રેગ્યુલર બ્લડ ડોનેટ કરું છું પ્લીઝ કમ હા Thanks. Thank you so much. Thank you.
તમે બે ત્રણ રાતોથી ઊંઘ્યા નથી તો તમારે આરામ કરવા તો આરામ કરો, હું આમની જોડી બેઠો છું. ના ના, કઈ જરૂર નથી, હું બેઠી છું. થેન્ક યુ. કઈ વાંધો નહીં, કઈ કામ હોય તો કહેજો, હું બહાર જ બેઠો છું. હેલો 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 કોણ? હેલો, કોણ બોલો છો? મને તો આ છોકરી જપશુકન્યા લાગે છે. એના પગલા સારા નથી, એને આવતાની સાથે જ મારા દર્શનનો એક્સિડન્ટ થયો. કોણ? અંજલિ? નામ ના લો એ કાળમુખીનું. આ તો લોક લાજે રાખવી પડે છે. બાકી એને હું એક ઘડી ના રહેવા દઉં મારા ઘરમાં. અને મેં તો બાધા લીધી છે કે જ્યાં સુધી મારો દર્શન સાચો નહીં થઈ જાય, હું એ બંનેને પતિ પત્ની તરીકે નહીં રહેવા દઉં. બસ બસ કર હવે. આ તો સારું થયું કે વિક્રમ સમયસર પહોંચી ગયો. લાખ રૂપિયાનો છોકરો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ ડોક્ટર. કેમ છો દર્શનભાઈ? ઘરે જવું છે ને? જુઓ, હવે દર્શનભાઈને હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી. જી જુઓ, 15-20 દિવસ બેડ રેસ્ટ કરશે ને તો ધીરે ધીરે રૂટિન કામ કરી શકશે. જુઓ દર્શનભાઈ, સ્ટ્રેન લેવાનું નથી. ડોક્ટર સાહેબ, અમે દર્શનને ઘરે લઈ જઈ શકીએ ને? કેમ નહીં, થોડી ફોર્માલિટીઝ પતાવી દઈએ પછી રજા આપી દઈશું. ટેક કેર દર્શનભાઈ. શ્રદ્ધા, રિયા, પપ્પા, ભાઈ, ભલે ત્યારે તબિયત સાચવજે અને મારા લાયક કઈ પણ કામ હોય તો જરૂર કહેજો. ચાલો આવજો. અરે એમ તો કઈ જવાતું હશે? હા હા, આજે આટલા બધા સમય પછી ઘરમાં બધા એક સાથે છીએ, સાથે જમીશું પછી બધી વાત. સારું. વિક્રમ, તું ક્યાં રહે છે? આમ તો હું દેવડુંગળીનો છું, પણ અત્યારે અહીં રિસોર્ટમાં રહું છું. કઈ કામ માટે આવ્યો તો અહીં શહેરમાં? ગામમાં તો ઘણી બધી જમીન છે, ખેતીવાડી છે અને જીનિંગનો બિઝનેસ પણ છે, પણ વિચાર્યું કે શહેરમાં કોઈ નવો બિઝનેસ ચાલુ કરું. કોઈ ઓળખાણ છે? આઈ મીન કોઈ જાણીતું છે? જાણીતાને મળવા નહીં, જાણીતો થવા આવ્યો છું. ગુડ, હું તને ગાઈડ કરીશ તારા નવા બિઝનેસ માટે. ઘણા બધા બિઝનેસમેન ઓળખે છે મને. સારું સારું, તું સાજો થઈ જા, પછી નિરાતે હું તને મળવા આવીશ. એમાં મારા સાજા થવાની રાહ જોવાની શું જરૂર છે? તું જ આવી જજે અહીં, હું મેળવી આપીશ બધાને. હા હા, એ જ બરાબર છે, તું અહીં જ આવી જા રહેવા. તમે અહીં જ આવી જાઓ. આમ પણ અમારું આઉટ હાઉસ ખાલી છે. હા, ત્યાં જ રહેજો અમારી સાથે, હો ને? અરે પણ અંજલિ, અંજલિ તારો ફોન. હેલો. કોનો ફોન હતો? રોંગ નંબર હતો.
સુધી આવ્યો કેમ નહીં? ચડી સાડીમાં શું કરો છો? તમારી જ રાહ જોતા હતા. એ આવો ને, આવો ને તો હેડો ડબલ સવારી કરીએ. સારું કર્યું તો વિક્રમને રહેવાનું કહીને. હાસ તો એને આટલા એહસાન છે આપણા ઉપર, અને આટલો વિવેક ના કરીએ તો કેમ ચાલે? હા, હવે દર્શનને પણ કંટાળો નહીં આવે, બંનેના કામ સચવાઈ જશે. શ્રદ્ધા અને રિયાને પણ વિક્રમ ગમી ગયો છે. આજે તો બરાબર આવ્યા છો લાગમાં. શું? આજે અમે તમને છોડવાના નથી. અરે એટલે તમારે અમારી સાથે આવવાનું છે શોપિંગ કરવા મોલમાં? હા. અરે પણ મારે ઘણું બધું કામ છે. અરે વિક્રમ લઈ જાને બંનેને, નહીતર બંને માથું ખાઈ જશે. દર્શન તો આવી શકે એમ નથી, અને વળી અમને તો શું ખબર પડે તમારા લોકોના શોપિંગમાં. હું લઈ આવું છું ભાભીને. એને ક્યાંય લઈ જવાની જરૂર નથી. ભલે ભલે ને આવતી બિચારી. હેલો હેલો, કોણ બોલે છે તું? હેલો, કોણ છે તું? કઈ તો બોલ, કોણ છે તું? બોલ લે, કોણ છે તું?
શું થયું? કઈ નહીં. શું વાત છે? કઈ પ્રોબ્લેમ છે? મેં જોયું છે હોસ્પિટલમાં, ઘરમાં અનેકવાર તારો ફોન આવે છે ને તું ડિસ્ટર્બ થઈ જાય છે. જો મને કહેવામાં કંઈ વાંધો ના તો તું મને કહે, કદાચ કદાચ હું તારી મદદ કરી શકું. પ્રોબ્લેમ તો કંઈ નથી, પણ મગજ ખરાબ થઈ જાય છે. કોક વારંવાર ફોન કરે છે. શું કહે છે ફોન કરીને? કંઈ આડોઅડું બોલે છે? ના, એ વારે વારે સીટી વગાડે છે. સીટી? છોકરો છે કે છોકરી? સીટી વગાડે છે, એમાં કેમ ખબર પડે? કેવી રીતે સીટી વગાડે છે? આવી? ના. આવી? ના. આ રીતે? ના ના ના, આવી નહીં. તો કેવી? તું જા અહીંથી. જસ્ટ લીવ મી અલોન. વિક્રમ, વિક્રમ, જો આ એજ સિટી છે. તું છે જેવી મજેદાર કે તને જોઈને તો ભલભલાની વાગી જાય. છોડ, છોડ મને. વિક્રમ, ચલો ને સંતા કુકડી રમીએ. એ રમત તો પૂરી થઈ ગઈ, હવે તો ખુલ્લી બાજી રમવાની છે. શું? ચાલ તને નવી રમત શીખવાડું, દોડ પકડ જેવી. છોડ પકડ લ્યો, હેડો તણે. મજા આવી ને? તમારા હાથમાં તો જાદુ છે હો. તમે પણ માલિશ કરજો. શ્રદ્ધા, રિયા, આ શું કરો છો? હું વિક્રમને તલના તેલથી માલિશ કરી આપું છું, એનાથી તાકાત આવે. અને હું સરસિયાના તેલથી માલિશ કરી આપું છું, એનાથી ગરમાવો આવે. અરે, પણ તમે બંને શું કામ કરી આપો છો? અમે માલિશ કરી આપીશું, પછી વિક્રમ અમને રમાડશે. અને પછી અમે દાવ આપીશું અને એ દાવ લેશે. આવું બધું ના બોલાય. કેમ, એમાં શું થઈ ગયું?
દામ આપવાની તો વાત છે. અમે રમીએ તમને મજા આવે. બસ બસ બહુ થઈ ગઈ તેલ માલિશ, બંધ કરો. અરે તમે ચાવ રાખો, દુનિયા જલતી હોય તો જલવા દો, તમે માલિશ ચાલુ રાખો. એ હમણાં મમ્મી આવીને જોશે તો. મમ્મી તો બદામનું તેલ લેવા ગઈ છે માલિશ માટે. છેલ્લે નથી ટાઢક થઈ જાય ને. ચલો જાઓ અહીંયાથી તમે બંને. અરે અરે આ લોકોને મોકલીને તારે શું કામ છે? કેમ મજા આવે છે ને? મને મળી તો તારી કેમ ચાલી? હે દર્શન, તમે આ માણસને કેમ રેવા દો છો? કોને? વિક્રમને? હા જુઓ ને, શ્રદ્ધા ને રિયા સાથે કેવું કેવું કરે છે. અરે મજાક મસ્તી કરે છે ને, ખબર છે મને, એમાં શું. અરે પણ આટલા ઓછા દિવસની ઓળખાણમાં આટલો ભરોસો તો ના જ કરાય ને. ઓળખાણ તો તારી સાથે એટલા જ દિવસની છે ને. તારી અને એની સાથેની મારી ઓળખાણ તો સરખી જ છે ને. તારી સાથે આખી જિંદગી જીવવાનું છે ને એની સાથે થોડા જ દિવસ રહેવાનું છે. ને વિશ્વાસને જો દિવસોની જ ઓળખાણથી મૂલવવાનો હોય તો તારો પણ ભરોસો ન જ કરાય ને. હેલો લે, બધા તૈયાર છો ને? હા. રમવું છે ને? હા હા. શું? ટી ડબલ ડોચી. તો જમો, રમો, વાંકા નમો અને મને ગમો. આઈ જલણિયા, શું કરો છો આમ વાંકા વળીને? મજા લઈએ છે. ચલો ઉભા થાઓ. અરે અંજલિ બેટા, રમવા દે ને એમને, એમને એમનો દાવ આપવા દે. બહુ મજાની રમત છે બેટા. હે ને બેટા, નાનપણ બહુ બહુ રમતો તો. ટી ડબલ ટોચી. ચલો તમે વાંકા નમો, રમવું હોય તો ટી ડબલ ડોચી. ચલો ચલો આપણે ચાલુ રાખો. अफसोस होता है उस पर जब अपनी पसंद कोई और चुरा लेता है. ख्वाब हम देखते हैं और हकीकत कोई और बना लेता है. छोड़ मने. એ જલણિયા, બે તારો પ્રોબ્લેમ શું છે યાર? પેલી રિયા શ્રદ્ધા સાથે રમવા નથી દેતી અને તું રમાડતી નથી. શું? ટી ડબલ ડોચી. છોડ, કોઈ જોઈ જશે તો. અચ્છા, પકડી એનો વાંધો નથી પણ કોઈ જોઈ જાય એનો વાંધો છે. લ્યો હેડો તારે. La 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 la
હારી ગઈ રિયા વિક્રમ ને પકડી લીધા. अपने पर जलने वाले बहुत है, मगर हमको कोई फर्क नहीं पड़ता, क्योंकि अपने पर मरने वाले भी बहुत है. चलो ना आज की नौ रमी. अच्छा नौ रमू छे एम. आशु छे आने के वाय मुरियो मचक ढेकुड़ो. मुरियो मचक ढेकुड़ो. हाँ रमू छे ताले. हाँ चलो रमी. चलो मोरियो मचक ढेकुड़ो, 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 मोरियो मचक ढेकुड़ो. अरे आडा वाला झटका ना मार, नहीं तो टूटी जैसे शू आ कमर. रिया आई गई जनानियां. चलो अंदर. રિયા હા અહીંયા કઈક બળવાની વાસ આવે છે. નહીં ભાભી જુઓ ને શું બળે છે. ચાલ એક કામ કર, આપણે ડીજે ગઈને રમીએ. શું મોરિયો મચક ઢેકુડો. હે ડીજે વગાડ અલા ડીજે વાળા, ડીજે ના તાલે માર નાચવું સ. ડીજે વગાડ અલા ડીજે વાળા, આખી રાત માર ઝુમવું. મોરિયો મચક ઢેકુડો, મોરિયો મચક ઢેકુડો, ચારે બાજુ દેખી લ્યો, આખો તાળી કરી લ્યો. ડીજે વગાડ અલા ડીજે વાળા, ડીજે ના તાલે માર નાચવું સ. ડીજે વગાડ અલા ડીજે વાળા, આખી રાત માર ઝુમવું. મોરિયો મચક ઢેકુડો, મોરિયો મચક ઢેકુડો, ચારે બાજુ દેખી લ્યો, આખો તાળી કરી લ્યો. કેવા આઈફોન લીધો, ને બાપના પેન્શન નો ભોગ લીધો. હે આઈ લવ યુ, કેવા આઈફોન લીધો, ને બાપના પેન્શન નો ભોગ લીધો. વટ મારવા દેશી ન ઇંગ્લિશ પીધો, ન તોય કે છોકરો મારો બહુ સીધો. મોરિયો મચક ઢેકુડો, મોરિયો મચક ઢેકુડો, ચારે બાજુ લ્યો, આખો તાળી કરી લ્યો. ડીજે વગાડ અલા ડીજે વાળા, ડીજે ના તાલે માર નાચવું સ. ડીજે વગાડ અલા ડીજે વાળા, આખી રાત માર ઝુમવું સ. બાપનો નંબર હતો, ન થઈ ગયા ફોટા સેન્ડ. અલે ભાઈ બાપનો નંબર હતો, ન થઈ ગયા ફોટા સેન્ડ. માર્યો ને લોચો. હોજે પહોંચ્યા ઘેર તો, અલે ભાઈ લવનો થઈ ગયો ધી એન્ડ. મોરિયો મચક ઢેકુડો, મોરિયો મચક ઢેકુડો, ચારે બાજુ આખો તાળી કરી લ્યો. ડીજે વગાડ અલા ડીજે વાળા, ડીજે ના તાલે માર નાચવું સ. ડીજે વગાડ અલા ડીજે વાળા, આખી રાત માર ઝુમવું સ. ને ફેશન માં ફરે, ને સ્માર્ટફોન માં વાતો કરે. ટૂંકા લુગડા ને ફેશન માં ફરે, ને સ્માર્ટફોન માં વાતો કરે. આવી છોકરી પાછળ જે ફિલ્ડિંગ ભરે,
થઈ બરબાદ એ રખડતો ફરે મુરિયો મચક ઢેકડો ચારે બાજુ દેખી લો આખો તાળી કરી લો ડીજે વગાડ અલે ડીજે વાળા ડીજે ના તાલે મારા નાચવું સ ડીજે વગાડ અલે ડીજે વાળા આખી રાત માર ઝુમવું સ મુરિયો મચક ઢેકડો ચારે બાજુ દેખી લો આખો તાળી કરી લો મુરિયો મચક ઢેકડો ચારે બાજુ દેખી લો આખો તાળી કરી લો રિયા મમ્મી હા મમ્મી મમ્મી રિયાના રૂમમાં નથી તો બાથરૂમમાં હશે અરે વિક્રમ પણ નથી કેમ એ બાથરૂમમાં ના હોય મમ્મી મને લાગે છે કે વિક્રમ રિયાને ભોળવીને ભગાડી ગયો ના હો વિક્રમ રિયા જોડે ના ભાગે એ તો મારી એવું જ છે મેં તો પહેલા જ કહ્યું તું કે પારકા માણસને આટલો હેવાયો ના કરું એજ છે આ બરબાદી નું કારણ મમ્મી તે ના પાડી હતી તો હું ઘરે થી વહેલી સવારે નીકળી ગયા ને તો તારો બાપો ધોઈ આપશે તારી માને જોઈ છે આવી ગંદી નજરે તારી બેન ને જોઈ છે આ રીતે જોઈશ નહીં જા ઘરે જા મમ્મી જો આજે વિક્રમ ના હોત ને તો આજે પાછી ના આવી હોત अच्छे लोगों की इज्जत कभी कम नहीं होती सोने के 100 टुकड़े कर दो फिर भी उसकी कीमत कम नहीं होती ला 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 हे हे આવતી રે છોડ
तेरे छोड़ मने छोड़ छोड़ मने શું થયું શું થયું ભાભી પપ્પા શું થયું શું થયું છે આ ઘરમાં મમ્મી આણે વિક્રમે મારી સાથે શું આણી દારત સારી નથી એને મારી પર નજર બગાડી છે મેં નજર બગાડી જુઠ્ઠું ના બોલે અજલી તું તો કહેતી હતી કે હું તને ગમું છું प्रेम करी छे तू मने शू अंजलि आ वात साची छे ना ना आ खोटू बोले छे मैं उका शू कहयो छ नथी हमणा नहीं पण तारा लग्न पहला तो कहितू ने पहला बदु गमतो तो अने हवे केम नहीं शू એટલે તું આને લગ્ન પહેલાથી ઓળખે છે ના મમ્મી એટલે તું વિક્રમને અહીં રાખવાનું હતી માંગતી કેમ તારી પોલ પકડાઈ ના જાય એટલા માટે ના મમ્મી હું તો આને ઓળખતી પણ નથી પ્લીઝ મારો વિશ્વાસ કરો પ્લીઝ પ્લીઝ મારો વિશ્વાસ કરો હું સાચું કહું છું તું જ એક સાચી ને અમે બધા જુઠ્ઠા મને તો પહેલેથી તારા લક્ષણ સારા નહોતા લાગતા તે લગ્ન કરીને બે બે જણને દગો કર્યો છે સારું થયું ભગવાને અમને બચાવી લીધા ચલ ચલ નીકળ અહીંથી નીકળ મારા ઘરમાંથી તારા જેવી ના જોઈએ મારા ઘરમાં નીકળ આધાર વિનાની નિરાધાર ના વર છે ના ઘર છે ના સાસુ સસરા નો ડર છે તો તો આવી જા મારી પાસે તારી જ રાહ જોઈ રહ્યો છું ક્યાં છે તું તારા દિમાગમાં સીધે સીધું બોલ ને ક્યાં છે તું ક્યાં હું આવી ગઈ તું હા વચનની પાકી છે કોણ છે તું શું કામ મારી જિંદગી બરબાદ કરે છે આટલું જલ્દી ભૂલી ગઈ યાદ કર અંજલિ યાદ કરે કોલેજના દિવસો અંજલિ
पोहेत मांजरो जानी, ये बच्चों के खेलने का खिलौना नहीं, चल जाए तो खून निकल आता है। हटा सावन की घटा खा खुजा बत्ती बुझा, दरवाजे में खड़ी अंटी बार बार बजा रही घंटी, इंटुकले पिंटुकले चल यहाँ से वटले फुटले। ए, कौन से दो वीर 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 हाय हाय हाउ आर यू आई एम फाइन व्हाट अबाउट यू एज यूजुअल फाइन लेट्स गो फॉर मूवी एना मा एवू ते सु छे के बदा एनी आगर पाछा फर्या करे छे नसीब छे बॉस एक कोई पर शरत लगावे शरत जीती जाय छे अने बदा एनी पाछर दिल हारी जाय छे एम તો એને શરત હરાવી જ પડશે હા બોસ પણ એ કેવી રીતે હું એની સાથે એવી શરત મારીશ એ તો શું એનો બાપ પણ હારી જાય બાપની ખબર નહીં બોસ પણ સાંભળ્યું છે એનો ભાઈ બહુ જોરદાર છે અરે ભાઈ તો આપણો દમદાર છે પૈસા ફેંકો એટલે એક થી એક તાકાતવાર ભાઈ મળી જાય અને રહી વાત શરતની તો જાની એની શરત મારવાની ખો ના બોલવાડી દઉં ને તો મારું નામ મોહિત માંજરો નાય ले तू बैठ कर हॉस्टल टीम को चलो कम ऑन कम एवरीवन एय हॉस्टलिया ए कोण दे सुचे भाई केम आम दुखी थवाना काम करो छो यार तने सरहद जीतवानो बहु शौक छे ने ना आ तो बाय डिफॉल्ट जीती ज जाऊ छु अच्छा પછી એક શરત મારી સાથે પણ લગાડ કેવી શરત એક ઓવરમાં 3 સિક્સર મારવાની ઓહો બસ આટલું જ તો ઠીક છે પછી આવો સામે પહેલા બોલિંગ અમે કરીશું ઓકે નો પ્રોબ્લેમ એ બધા શરતના રૂપિયા મૂકો ત્યાં અરે હા મૂકો મૂકો લે હમણાં ડબલ થઈને પાછા આવશે અરે ઓ પેલોન ભાઈઓ તમે લોકો પણ મૂકો જરૂર પડશે ને તો મૂકી દઈશું બાકી અમે લોકો અહીંયા રૂપિયા લેવા આવ્યા છીએ મૂકવા નહીં ઓકે પણ મારે તો તમારા છક્કા છોડાવવાના છે ને અરે એક બોલમાં
બે છક્કા વાગે ના વાગે તો પછી ગેમ અરે અરે ગેમ હજી બાકી છે. એક બોલમાં બે છક્કા હું મારીશ. એક બોલમાં બે છક્કા ના વાગે. તું બોલિંગ કર બક્કા. હું મારીશ ને એક બોલમાં બે છક્કા. લે Hey!
નાખ્યા ને કાન પટ્ટા લાલ મારા ભાઈએ હજુ જવું છે હા કેમ હે ઓ ઓ ઓ ભાઈ ભાઈ હા કૂદો ઓકે દુનિયા જલે તો જલે ચલ ભેગા મળી કરીએ ધીંગા મસ્તી મચાવીએ ધમાલ દુનિયા ચલે તો ચલે ચલ ભેગા મળી કરીએ ધીંગા મસ્તી મચાવીએ ધમાલ ચલ ભેગા મળી કરીએ ધીંગા મસ્તી મચાવીએ ક્રેડિટ કાર્ડ
ના ડેબિટ કાર્ડ તારા ભાઈની બધી ક્રેડિટ છે આમાં જ્યારે ઈચ્છે ત્યારે ડેબિટ કરી લેજે પણ ભાઈ ઘડી ઘડી તારે માગવા નહીં ઘડી ઘડી મારે આલવા નહીં હું થેન્ક યુ ભાઈ તમે ખરેખર મારા ભાઈ બન છો ભગવાને રૂપિયા તો આટલા બધા આપ્યા છે પણ ભાઈ એક જ આપ્યો છે ભાઈ મારો અને રૂપિયા તારા આઈ લવ યુ ભાઈ આઈ લવ યુ ટુ હાય વીર અંજલી આ શું કરે છે ફેક સિગરેટ કેમ તું છોકરી થઈને સિગરેટ પીવે છે માત્ર સિગરેટ પીવા છોકરો તો ના થવાય ને અને કેમ ના પીવાય સિગરેટ છોકરી થી અંજલી ફેક કહ્યું ને વાંધો છે એનો છે હું છોકરી થઈને સિગરેટ પીવું છું એનો કે સિગરેટ પીવું છું એનો બંનેનો ચાલ તું અહીંથી તમાશો કર્યા વગર ચાલ બે લાઈફ પાર્ટનર હોય ને તો આના જેવી જ હોવી જોઈએ અરે આ જોવી જોઈએ મસ્ત છે અંજલી આ શું કરતી હતી તું આમ જાહેરમાં સિગરેટ પીવાનું નાટક કરીને શું લઈ લેવું છે તારે એટ્રેક્શન શું તે જોઈ શીખા જાહેરમાં માત્ર મેં સિગરેટ કાઢી એમાં તો મારી આજુબાજુના લોકો મારી સામે જોવા લાગ્યા હા તો એનાથી શું આખી કોલેજમાં છે કોઈ છોકરી જે જાહેરમાં આવું કરી શકે ના જ હોય ને બસ એ જ આમ જ ફેમસ થવું છે મારે બધાથી જુદા પડીને બધાથી જુદું કરીને જોજે એક દિવસ હું એટલી ફેમસ હોઈશ એટલી ટોપ પર કે લોકો મારો ઓટોગ્રાફ લેવા લાંબી લાઈન લગાડશે પટાવી પડશે આને કેવી રીતે એ મને ખબર છે એક્સપર્ટ છે મારી પાસે કોણ ભાઈબંધ છે મારો મારો ભાઈ ભાઈલુ નો ફોન બોલ ભાઈલુ ભાઈ એક છોકરી ગમી ગઈ છે ભાઈ અલે ભાઈ તને તો એક એક છોકરી ગમત છે ને હા પણ આ કઈક જુદી રીતે ગમી છે એટલે ફેસ થી કે ફિગર થી જીગર થી ઓ તારી શું ફેસ થી ફિગર થી જીગર થી ભાઈ બધી રીતે ગમી છે ભાઈ હિરોઈન છે ફિલ્મની હિરોઈન છે એટલે તું પ્રેમમાં પડ્યો હા હવે તું ગયો પતિ નક્કી તું થવાનો એનો પતિ હવે શું કરું એ કોને યાર આપણને સામે ચાલીને છોકરી પટાવતા ના આવડે આજ સુધી જે આવી એ બધી જાતે જ પટી જતી હતી આમ તો વાંધો ના આવે પણ આ જરા જુદી છે ભાઈ અલ્યા ભાઈ છે તો છોકરી જ ને હા તો હવે એ ભાઈ મજાક ના કરો ને યાર તમે હા તો હોભળ તું એને મળી લે અને કે બોલવું છે ભાઈ આ શું કીધું બોલવું છે ભાઈ આ થોડી ઇંગ્લિશ છે અને આ બધામાં ખબર ના પડે યાર અલ્યા ભાઈ બધી ખબર પડે આપણા ડોહાના ડોહાએ આવું જ બોલતા હતા પહેલા ગુલાબ ગિફ્ટ થિયેટર પછી પછી તો મને ખબર છે ભાઈ અને થિયેટરમાં લઈ જઈને શું શું કરો એ મને બધી ખબર છે મારા દિયોર તને બધી ખબર પડે છે તો મને કોમ ફોન કરું છું તું વળગી પડું હા હા વળગી પડ ભાઈ ગોલ્ડન ભાઈ મારો મારો માલ પકડાવશે ઇમ્પોસિબલ મારો ધંધો ખતમ કરવાનું વિચારે એને હું જ ખતમ કરી નાખું હે 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 હું ગોલ્ડન ભાઈ લિકર કિંગ ગોલ્ડન ભાઈ મને બે જ કલર બહુ ગમે આ સોનાનો પીળો પીળો અને લોહીનો લાલ સોનું મારું મારું અને લોહી બીજાનો મારો ભાઈ
એ મોહિત, શું થયું? કેમ તારો મૂડ નથી? તારી સ્માઇલ કોને છીનવી લીધી? સ્માઇલ નહીં, ઊંઘ, ચેન, સુખ, આરામ, બધું જ હરામ થઈ ગયું છે. એ ભાઈ, ભાઈ ઉ બોલ બોલ, તારે શું જોઈએ છે? હું બધું જ હાજર કરી દઈશ, બોલ. આ જોઈએ છે. સરસ સરસ. પણ આ એક મામૂલી છોકરી માટે તું આટલો બધો પરેશાન? આ મામૂલી નથી. બરોબર છે, બરોબર છે. હવે તો એ મામૂલી ક્યાંથી હોય? મારા ભાઈને ગમી છે, હવે તો એ મામૂલી થઈ ગઈ. અંજલિ, અંજલિ, અંજલિ. એ શશી. હા ભાઈ. મારે કોઈ પણ ભોગે આ છોકરી જોઈએ. અંજલિ, અંજલિ. મળી જશે ભાઈ. કઈ બાજ જવું છે? મૂકી જવું? કેવી રીતે? આ બાઇક છે ને આપણું પોતાનું. ચાલશે? ચાલશે. લેફ્ટ જવાનું છે. લેફ્ટ? યા. ઓકે. બે અંજલિ સ્પેશિયલ. તું કાયમ આવે છે અહીંયા કેમ? આ તો તું આઈસ્ક્રીમ અંજલિ સ્પેશિયલ કહીને મંગાવી ને, એટલે. અંજલિ સ્પેશિયલ એટલે મેનુમાં જે મોંઘામાં મોંઘો આઈસ્ક્રીમ હોય ને એ. ગોટ ઇટ? સસ્તી વસ્તુ તો આપણને ફાવતી જ નથી. અચ્છા, લાઈફ જીવી હોય તો હાઈ ફાઈ. વાહ, બહુ મોંઘા વિચારો છે તારા. છો? આઈ મીન ઉચ્ચ વિચારો છે તારા. સિમ્પલ લિવિંગ તો નથી, બટ થિંકિંગ હાઈ છે. આ અમારી ખાનદાની સિટી છે. મારા પપ્પાએ પણ આ સિટી વગાડીને મારી મમ્મીને પટાવી હતી. શું? હા, એટલે ના, આ મને ગળથૂથીમાં મળેલી સિટી છે, એટલે વાગી જાય બાય ડિફોલ્ટ. બાય ધ વે, તું ક્યાં રહે છે? હોસ્ટેલમાં. બોલ, આગળ કઈ બાજુ લઉં? આગળથી લેફ્ટ. ઓકે. આ તો આપણે જે હતા ત્યાં જ પાછા આવી ગયા. તારી હોસ્ટેલ ક્યાં છે? હા રહી. એટલે તું તારી હોસ્ટેલમાંથી જ બહાર આવી હતી? તા બોર્ડ નતું વાંચ્યું? જો, તારે મને ફેરવી હતી. હા ને, મારે ફરવું તું. થઈ ગયા ને બંનેના કામ? ઓકે, ચલ બાય. છોકરી તો બહુ હોશિયાર હોતી છે તે. હો,
ભાઈ તમે એના વખાણ કરો છો કે મારી મજાક ઉડાવો છો? હા અલ્યા ભાઈ મજાક કરું છું બોલ. અરે ભાઈ એને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં ઉદેડી ફરી ગયો હું. તો સાંભળ, જો એમ કર તું અહીં આવતો રે, આપણે મળીને કોઈ બીજો નવો આઈડિયા વિચારીએ. સમજી ગયો? આવું છું. એ ક્યાં ખોવાયેલો છે ભાઈ? આ અંજલી પટશે કે નહીં પટે? અલ્યા ભાઈ પટી જશે. કેવી રીતે? લે આ ગ્લાસ અને આ દડી, બરાબર લા. જો આ દડી ગ્લાસમાં જશે તો અંજલી પટી જશે, બરાબર ને? લે. આ તો એકે દડી અંદર ના ગઈ. અલ્યા ભાઈ હું એમ કેતો તો જો આ દડી ગ્લાસમાં નહીં જાય તો અંજલી પડશે, અને જો જશે તો નહીં પટે. જો આમ ખરેખર પડી જશે ભાઈ. ના ભાઈ નથી આવી હજુ. તો ફોન કરને યાર. ભાઈ ફોન નથી એની પાસે યાર. તો તું લઈ આપ. અરે ભાઈ ફોન લઈને જ આવ્યો છું. આઈફોન. હા આઈફોન 66700. ઓ અંજલી સ્પેશિયલ. ભાઈ આઈ. હા ભાઈ હોબળ્યો આઈફોન લીધો તે. ભાઈ અંજલી આઈ. છોકરી પટાવાની બે ચાર શાયરી એવી મસ્ત સંભળાવી દઉં છું ને, એ તું એને કહી દે. અરે ભાઈ આ તો ગઈ યાર. અલે પણ હું જે શાયરીઓ કહું એ શાયરીઓ તું પેલી સંભળાવી દે ને, જા જલ્દી થા. બાઉન્ડ્રીના બોલની પાછળ ફિલ્ડર ભાગે એમ જલ્દી ભાગ. ઓકે ઓકે હા હા હા. ઉની ઉની ખીચડીમાં મેં તો નાખ્યું દહીં. ઉની ઉની ખીચડીમાં મેં તો નાખ્યું દહીં. ઘણી બધી છોડીઓ જોઈ, ઘણી બધી સોડીઓ જોઈ, પણ તારા જેવી નહીં. ભાઈ આ તો જતી રહી યાર. હા તો બીજું સંભળાવું ચાલ. દૂર જાશું તો દિલમાં વાત મુકતા જાશું. દૂર જાશું તો દિલમાં વાત મુકતા જાશું. જિંદગી ભર ના ભૂલાય એવી યાદ મુકતા જાશું. જિંદગી ભર ના ભૂલાય એવી યાદ મુકતા જાશું. ભલે રોજ રોજ સવારે ના મળાય. ભલે રોજ રોજ સવારે ના મળી શકાય, પણ રોજ યાદ આવે એવી મુલાકાત મુકતા જાશું. પણ રોજ યાદ આવે એવી મુલાકાત મુકતા જાશું. આઈ હા. તો એક કામ કર, પેલો હિત્તી રજાનો આઈફોન લીધો છે ને તે, એ આપી દે. ખાનદાની સિટી. અંજલી આઈ લવ યુ. હું એમ નથી પટવાની. અંજલી આઈફોન. હું વીર આઈફોન. હા બીકોઝ આઈ એન્ટર્ડ ઇન યોર લાઈફ, સો હું અને તું મન થાય ત્યારે વાત કરી શકીએ ને, એટલે. હું વીર
થેન્ક યુ. આઈ લવ. હા, આ મારો મોબાઈલ નંબર છે. વોટ્સએપ નો પણ આ જ છે. તું મને કોલ કરજે ને, હું તરત જ આવી જઈશ. ઓકે બાય, સી યા. અંજલિ કોની સાથે વાત કરતી હતી? વીર હતો ને? ના, હવે એણે ફોન આપ્યો એટલે એની સાથે જ વાત કર કરું. એ અંજલિ, તું વીરને લવ કરે છે ને? માત્ર લાઈક કરું છું. એ મને લવ કરે છે. મને બાઇક પર ફેરવે છે, મોંઘી મોંઘી ગિફ્ટ અપાવે છે, મૂવી જોવાય લઈ જાય છે. પણ છોડને વીરની વાત, તને ખબર છે હું કોની સાથે વાત કરતી હતી? કેવી રીતે ખબર હોય? એ ખૂબ જ મોટા પ્રોડ્યુસર છે, એમની નવી ફિલ્મ માટે હિરોઈનની શોધમાં છે, અને મોહિત મને એમની સાથે મેળવવા લઈ જવાનો છે. મોહિત? તને ખબર છે ને મોહિત અને વીરને નથી બનતું. હુ કેર્સ, એમાં મારે શું? એ બંનેનો પ્રોબ્લેમ છે, મને મોહિતમાં નહીં, એ જેની સાથે મેળવી આપવાનો છે ને એ પ્રોડ્યુસરમાં ઇન્ટરેસ્ટ છે. સમજી? રહેવા દે, તું નહીં સમજે. આઈ વોન્ટ ટુ બી ફેમસ, આઈ વોન્ટ ટુ બી સ્ટાર. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ ભાઈ. અંજલિ તો માની ગઈ, પણ ભાઈ મમ્મી પપ્પાને મનાવવાનું શું કરશું? એ લોકોને તો હું મનાવી લઈશ. તું અંજલિને લઈને ક્યારે આવી છે કે ને? કાલે જ. આજે હું એને કહીશ કે મારા મમ્મી પપ્પાને મળવા જવાનું છે, પછી એના મમ્મી પપ્પાને પણ મળી લઈશું, ને પછી પછી મમ્મી પપ્પા બનવાનું લાયસન્સ પણ લઈ લઈશું. હા ભાઈ. હા બસ હવે અંજલિ ગેલા, હજુ તે છે. હા 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 ભાઈ. બે આને તો મારા કરતા વધારે ઉતાવળ લાગે છે, દોડથી જ પહોંચીએ છે. વીર જલ્દી કર. પણ અંજલિ આપણે તો કાલે જવાનું છે. ના, આજે 5 વાગ્યા પહેલા. ઓફિસ અવર્સમાં? કેમ? તું બાઇક સ્ટાર્ટ કર ને. જો મારે આ જગ્યાએ 5 વાગ્યા પહેલા પહોંચવાનું છે, મારે ઓડિશન છે. વીર પ્લીઝ જલ્દી. હા હા શાંતિ રાખ, તારે 5 વાગે જવાનું છે ને, હજુ તો 2 જ વાગ્યા છે. જલ્દી કર. અત્યારે પુરાવો જરૂરી છે? બે ધક્કા મારવા આવે ને તો ચાલશે. નીકળ જલ્દી. કાકા બિલ આપો તો. પણ બિલ લેવું જરૂરી છે. હા બિલ લેવું જરૂરી છે, જાગો ગ્રાહક જાગો, એટલે બિલ લેવું જરૂરી છે. આપો ભાઈ આપો. છૂટા આપને પણ. બે 80 રૂપિયા છૂટા ક્યાંથી લાવું? વાહ કાકા, થેન્ક યુ. હા ચાલ. એકદમ સોલિડ ગલી છે, ગલી જેવી ગલી છે. વીર અહીં ક્યાં લાયો? શું છે અહીંયા? બે બહુ મસ્ત જગ્યા છે, એકદમ જોરદાર, તને ગમી જાય ને એવી. વીર જો તો ખરો, કેટલા વાગ્યા? 5 મિનિટ યાર. અરે ટી બોય. હા. બે વીર સ્પેશિયલ ચા. હા બરાબર ઉકાળજો. હા બરાબર. ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી. હા વીર નથી પીવી મારે અત્યારે ચા. બે મારે પીવી છે ને, અને તું સારા કામ માટે જાય છે, અને ચાનું નામ લઈ એમને એમ ના જવાય, અને આ તો ગુડ લક ટી છે. હા વીર સ્પેશિયલ. એ ભાઈ જલ્દી લાય ને. વીર સ્પેશિયલ જલ્દી ના આવે બેન. ઓ ભાઈ જલ્દી. હા લાય લાય. લો તમારી વીર સ્પેશિયલ ચા, એકદમ કડક. છે ને મસ્ત, કડક મીઠી મારા જેવી, ને ગરમા ગરમ તારા જેવી. હા લે લે પકડ. લાવ જઈએ. ચલ 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 તું. હા હા લખી લેજે. હવે શું છે? મારે કઈ નથી,
તારે ઓડિશન છે. હા છે, પણ અહીંયા ક્યાં લઈ આવ્યો? મારે તો આ જગ્યારે જવાનું છે. આ સિટી સેન્ટર 1 અને આ સિટી સેન્ટર 2 જ્યાં તારે જવાનું છે. એટલે તે ખાલી ખાલી ફેરવી મને? બે તે તો કહ્યું હતું કે મારે 5 વાગે જવાનું છે. જો હજુ તો 4:30 જ વાગે છે. વીર, હું તને નહીં છોડું. અને હું પણ એ જ ઈચ્છું છું કે તું મને ના છોડે. વીર, પગેનાલા પગેનાલા, મારા આશીર્વાદ તારી સાથે જ છે. સુખી રહો ફતે. વીર, બેજો, હવે તું મોડું કરે છે કે હું? ઓકે ઓકે, બાય. ઓલ ધ બેસ્ટ, કાલે મળીએ. મમ્મી પપ્પાને મળવા જવાનું છે. યાદ છે ને ખાનદાની સિટી? વીર, ઓય, ચલ બાય. બાય. હા બોલ વીર, કેટલે પહોંચ્યો? ઇન્સ્પેક્ટર વિજય સુથાર બોલું છું. હા બોલ વીર, કેટલે પહોંચ્યો? ઇન્સ્પેક્ટર વિજય સુથાર બોલું છું. તમારા ભાઈને એક્સિડન્ટ થયો છે. એક્સિડન્ટ? અમે એમને હોસ્પિટલ લઈ જઈએ છીએ. તમે જલ્દી ત્યાં પહોંચો. હા, હું આવું છું. મારો ભાઈ, મારો નાનકો, પ્લીઝ એને બચાવી લો પ્લીઝ. તમારે જેટલા પૈસા જોઈતા હોય એટલા લઈ લો, પણ પ્લીઝ પ્લીઝ પ્લીઝ, મારા ભાઈની આવી હાલત મારાથી નથી જોવાતી. પ્લીઝ બચાવી લો. અરે 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 વિક્રમભાઈ, રિલેક્સ, અમે અમારી રીતે બધા જ પ્રયત્નો કરીએ જ છીએ. તમે શાંત રહો. વિધાતા ઓ વિધાતા, આશુ થયું અધાર્યું. વિધાતા ઓ વિધાતા, આશુ થયું અધાર્યું. હો, નહોતું ધાર્યું, નહોતું જાણ્યું, કદીએ આવું ન તું વિચાર્યું. હો, ન તું ધાર્યું, ન તું જાણ્યું, કદીએ આવું ન તું વિચાર્યું. વિધાતા ઓ વિધાતા, આશુ થયું અધાર્યું. વિધાતા ઓ વિધાતા, આશુ થયું અધાર્યું. આંબલી પીપળી ભેળા રમતા, વાતે વાતે ઝઘડી પડતા. સાંજ પડે ને ભૂલી ઝઘડા, માના ખોળે હરખે જમતા. આંખો મારીને સપના તારા, પૂરા કરીશ અરમાન હું તારા. વિધાતા વિધાતા,
આશુ થયું અણધાર્યું વિધાતા ઓ વિધાતા આશુ થયું અણધાર્યું જો આ ગ્લાસમાં જશે ને તો મારો વીર જલ્દી સાજો થઈ જશે. વિનંતી આપું છું વીર, વીર તું નાખને, તારાથી આ દળી અંદર જતી રહેશે. નાખને તું મારા ભાઈ. એક કામ કરું છું, હું વાંસળી વગાડું છું. હા સાદો થઈ જશે. હા જલ્દી સાદો થઈ જશે. મિહિર, તું તો વિનો ખાસ મિત્ર છે, તને તો ખબર જ હશે કે વિને શું થયું હતું. વીરે દિવસે ખૂબ જ ખુશ હતો, એ અંજલિના આવવાની રાહ જોતો હતો. શિખા તું અહીં, અંજલિ ક્યાં છે? વીર, અંજલિના લગ્ન છે. શું? અંજલિને એના પેરેન્ટ્સ આવીને લઈ ગયા. વોટ? એ ના બને, ના બને. હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે તો? ના વીર, અંજલિના લગ્ન તો ક્યારના નક્કી થઈ ગયા છે. આ જો ઇન્વિટેશન કાર્ડ. વીર, તું અંજલિને લવ કરે છે, પણ અંજલિ તો માત્ર તને લાઈક કરે છે. અંજલિ વિને દગો કર્યો, જેના માટે મારો નાનકો જીવતો હતો, એણે મારા ભાઈનો જીવ જોખમમાં મૂક્યો. ડોક્ટર સાહેબ. વીર, જોકે ફિઝિકલી તો આઉટ ઓફ ડેન્જર છે, અને થોડાક દિવસમાં તમે એને ઘેર પણ લઈ જઈ શકો છો, પણ એને જે માનસિક આઘાત લાગ્યો છે, એટલે હવે ફરી એને કોઈ શોક ન લાગે એટલું ધ્યાન રાખવું પડશે, નહીતર એનું બચવું મુશ્કેલ થઈ જશે. એટલે હું કે સમજો નહીં. જો એને ફરીથી માનસિક આઘાત લાગશે તો કાં તો એને હેમરેજ થઈ જશે, અને કાં તો એ કોમામાં સરી પડશે. એનું મન બહુ નબળું પડી ગયું છે, એટલે
મારો ભાઈ કાયમ આવ રહેશે. ના ના, સાવ એવું નથી. એ જે છોકરીનું વારંવાર નામ લીધા કરે છે, એ છોકરી જો એની સામે આવી જાય ને તો કદાચ એની હાલતમાં સુધારો થઈ શકે એમ છે. પણ શ્યોર ના કહી શકાય. ટેક કેર, ગોડ બ્લેસ યુ. અંજલિ તો વીરની જ થશે, એને કોઈ બીજાની નહીં થવા દઉં. તમે લગ્ન કરી મંદિરમાં દર્શન કરવા આવ્યા ત્યારે એને કારની ટક્કર વાગી, અને એ ટક્કર મેં મારી હતી. દર્શનની લાજ જોવા આવ્યો હતો, તને દર્શનની વિધવા બનાવી મારા ભાઈ વીર સાથે લગ્ન કરાવવા. પણ કારની ટક્કરથી દર્શન બચી ગયો, એટલે તારી પાસે તારા ઘરમાં આવવા માટે હું દર્શનને હોસ્પિટલ લઈ ગયો. દર્શન સાજો થાય એ પહેલા તને ઘર છોડાવવાનું નક્કી કરી હું એ ઘરમાં આવ્યો હતો, અને ઘર છોડાવી દીધું. જો અંજલી, હજુ મોડું નથી થયું. તારા અને વિનના લગ્ન હું કરાવી આપીશ. ત્યાં વિની દગો કર્યો છે એ વાત હું ભૂલી જઈશ. મેં કોઈને દગો નથી કર્યો. જુઠ્ઠું ના બોલ અંજલી. હું સાચું કહું છું. તે તારી વાત તો કહી દીધી, હવે મારી વાત સાંભળ. મારા લગ્નના દિવસે. અંજલિ બેટા તૈયાર થઈ ગઈ? અંજલિ જોઉં તો ખરી કે મારી ઢીંગલી આજે નવવધુના રૂપમાં કેવી સરસ લાગે છે. ડિયર મોમ ડેડ, આઈ એમ સોરી, મારે જવું પડશે. મને માફ કરી દેજો, મારી જિંદગીનો સવાલ છે. મને શોધવાનો પ્રયત્ન ના કરતા. તમારી અંજલિ. અંજલિ કહું છું, સાંભળો છો? શું વાત છે? તમે આવો તો ખરા. જુઓ, દેખાડવા જેવું ના રાખ્યું આ છોકરીએ. સ્વરા, સ્વરા બેટા, હવે તો તું જ અમારો આખરી અને એકમાત્ર આધાર છે. આપણું બચાવી લે છે બેટા. ભગવાને કદાચ આ દિવસ માટે જોડિયા દીકરીઓ આપી હશે. પપ્પા, સ્વરા, મમ્મી, બેટા જાન માંડવે બેઠી છે, અને અંજલિ, અંજલિને બદલે હવે તારે દર્શનનું ઘર માંડવું પડશે. જો આપણું ઘર બચાવવું હોય તો. વિક્રમ, હું અંજલિ નથી, અંજલિની કમનસીબ જોડિયાબેન સ્વરા છું. તારું ભાઈ છે ને પ્રેમ કરે છે, એ હું નથી. તો એ અંજલિ ક્યાં છે? અમને તો એમ જ હતું કે કોઈ છોકરાને પ્રેમ કરે છે, અને એટલે જ એ આ લગ્નથી ભાગીને એની સાથે ગઈ હશે. પણ એ વીરની સાથે નથી તો? અંજલિ હોય કે તું, વીર તો આ ચહેરાને ઓળખે છે. તું ચાલ મારી સાથે. પણ
स्वरा हूँ मारा भाई माटे कई पण करी शकू छू ए तू हवे बराबर जाने छे तो स्वरा प्लीज मारा भाई ने साजो करवामां मदद कर जो जो मारो भाई साजो थई जशे तो तारी बेन अंजली नो पण पत्तो लागी शके छे अंजलि अंजलि वीर 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 डॉक्टर डॉक्टर શું થયું ડોક્ટર સાહેબ જોને જોને મારા ભાઈને શું થઈ ગયું અંજલીને જોઈને અચાનક બેભાન થઈ ગયો આઈ હોપ કે જે થયું એ સારું જ થયું હશે એટલે વીરના માનસ પટલ પર અંજલીને ગુમાવ્યાનો આઘાત એટલો મોટો હતો કે સાનભાન ભૂલી ગયો હતો અને હવે અંજલીને પાછી આવેલી જોઈને એને લાગેલો બીજો આઘાત કદાચ એના માટે ફાયદાકારક હોઈ શકે પણ કદાચ એવું પણ બની શકે કે ના ડોક્ટર એવું કશું ખોટું ના વિચારશો મારા નાનકાને કશું જ નહીં થાય કઈ નહીં થાય મારા નાનકાને જુઓ વીરના બધા જ રિપોર્ટ્સ નોર્મલ આવ્યા છે Physically he is fit, પણ માનસિક રીતે એને સાજો કરવા માટે તારો પ્રેમ અને સાથ એ જ એની દવા બની શકે એટલે એટલે કે તારે સતત એને અહેસાસ કરાવવો પડશે કે તું એની સાથે છે અને રહીશ તું એને ક્યારેય છોડી દે નહીં જાય ઇન્જેક્શન આપી દીધું છે પણ હવે એને શાંતિથી આરામ કરવા દો વીર વીર મારા ભાઈ વિક્રમભાઈ વિક્રમભાઈ આ છોકરી આ છોકરી અંજલી નથી એ એ કોઈ બનાવટી છે છેતરે છે આપણને
રાવીર અંજલી છે ના એ અંજલી હોઈ જ ન શકે એ ના હોઈ શકે અંજલી એને તો પેલો માણસ ઉપાડી ગયો હતો કિડનેપ કરી ગયો હતો એને કોણ ઉપાડી ગયું તું ક્યારે મને મને અંજલીના લગ્નની કંકોત્રી મળી હતી હું એ લઈને એના ઘરે ગયો હતો હાય વીર બે અંજલી તું કોઈ બીજા સાથે લગ્ન કેવી રીતે કરી શકે એટલે એટલે કે આઈ લવ યુ યાર અને મને ખબર છે કે તું પણ મને જ પ્રેમ કરે છે ના હું તને પ્રેમ નથી કરતી બાય કટ કરી નાખ્યો અંજલી હું તને નહીં છોડું પ્રોબ્લેમ શું છે શું કામ હેરાન કરે છે તને તો ખબર છે ને કે મારા લગ્ન નક્કી થઈ ગયા છે ઓય હમ લગ્ન હજુ નક્કી થયા છે થઈ તો નથી ગયા ને ચાન્સ હજુ છે ને વોટ આઈ મીન અંજલી તું શેના માટે કોઈ બીજા સાથે પરણે છે પ્રેમ માટે તો મારા જેટલું આખી દુનિયામાં તને કોઈ નહીં કરે પૈસા માટે તો એ તો તું માંગીશ એટલે આપીશ ને તને તું કહેવા શું માંગે છે પ્રેમ કરું છું તને પામવી છે તને વિચારી લેજે સમય છે તારી પાસે હું તો આમ જ તારી રાહ જોતો રહીશ એન્ડ આઈ એમ શ્યોર કે તું આવીશ જ ના હું નહીં આવું ખોટા વહેમમાં ના રહેતો એ વહેમમાં નહીં પ્રેમમાં જ તું આવીશ અંજલી આઈ એમ શ્યોર અમારી ખાનદાની સિટી છે મારા પપ્પાએ પણ આ સિટી વગાડીને મારી મમ્મીને પટાવી અરે આપણે બાઇક પર જઈશું ને તો કોઈ ને કોઈ આપણને જોઈ જશે અને ઓળખી જશે હા તો આપણે હાઈવે સુધી રિક્ષામાં જતા રહીએ ને ત્યાંથી આપણને કોઈ બીજું વ્હીકલ મળી જશે ઓકે ચલ ઠીક છે
ઓય હેલો હાઈવે ઓ હો 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 આ સટલ નહીં આ મીટર દી જશે હા 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 ચલો હા આવતી રે હા ભારતની સંસ્કૃતિ વિશ્વમાં વખણાય છે વખણારે જો નહીં તો કાચમાં બધું દેખાય છે હા તો બધું નહીં જોવાનું કાકા આગળ જોવાનું ચલો હવે અરે તારી માને બજરનું બંધન અરે તારી માને બજરનું અરે ભાઈ આવી ગયો તમારો હાઈવે હા ઓ હો 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 કેટલા રૂપિયા થાય આમ તો મીટર બનવાને પતા પણ તમારા ડબલ હો પૂરા હા કેમ અમારા ડબલ છે ના અરે ભાઈ સમજાવો ને આ તમારી બેન ને એ હું એની બેન નથી જા નહીં મળે તારા ડબલ અને બહુ ટેટે કરીશ ને તો પોલીસ માં પકડાઈ દઈશ ઓહો હો 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 અરે આટાણે પોલીસ માં પકડવામાં જોખમ પાછું તમને છે આ સમજી ગયા ને આ ડબલ જોઈએ છે ને અરે તારા ડબલ ના જોયો હોય તો મોટો ડબલ વાળો એ ફાટેલી નોટ એ કોણ હે અરે આને આ ફાટેલી નોટ લે હવે આ ડબલ કઈને ડીકો બતાવી ગઈ અને જોજે પાછો તને ડીકો ના બતાવી દે આ ઓહો ઉભરો 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 લે લે ઓય હવે જો અંજલિ સ્પેશિયલ એ એટલે પેલી મોગી વાળી મારી બેટી છે ભારે નાટકબાજ આ તો પેલી જ છે મારે કોઈ પણ ભોગે આ છોકરી જોઈએ પડી જશો ભાઈ લિફ્ટ આપશો પ્લીઝ એક મિનિટ હું સામાન લઈને આવું હા ચાલો આ કોણ છે સામાન સામાન ઉંચકવા વાળો ઠીક છે ઠીક છે અને ટકાઈ હું મળી છે અને હું લખ્યું છે આ હા ધન ધના ધન મેરે ગુરુ પૌવા પણ બોટલ શરૂ ત્યારે પછી ટટકારો ભાઈ તને ગાડી ચલાવતો આવડે છે હા હા આવડે જ ને કેમ નહીં હેલો માલ સંભાળીને લાવજે માલ મારો જ હશે તો જીવ તારો જ હશે આ એક કપલને મેં બેસાડ્યું છે હું થાકી જઈશ તો છોકરો ગાડી ચલાવી લેશે બરાબર શું કરે છે કઈ નહીં વિક્રમભાઈને ફોન કરું છું છોડને કઈ કામમાં હશે જો હું થાકી ગયો છું તો ગાડી ચલાવી લે ઓકે અલા શું કરે છે બે પાછળ પોલીસ ની ગાડી આવે છે એને સાઈડ આપું છું એ આપણને ફોલો કરે છે શું ભર્યું છે તારી ગાડીમાં માલ ભર્યો છે લિક્કર કિંગ ગોલ્ડન ભાઈનો ચાલ ભગાય ગાડી Thank you.
करो फटाफट। सर दारू मिली है। गुजरात में दारू? अरेस्ट कर लो बता रहे हैं। हावीर बोल केटले पहुंचा। तमे कौन बोलो छो? हो विक्रम हमारा भाई नो फोन छे। आप कौन? इंस्पेक्टर विजय सुथार बोलू छु। तुम्हारा भाई ने एक्सीडेंट थयो छे। एक्सीडेंट? हमें हमने हॉस्पिटल ले जिए छे। तुम जल्दी त्या पहुंचो। हां हूं आऊ छु। हां भाई अंजलि ने तो ये ड्राइवर उपाड़ी गयो तो आ अंजलि ना हो सके। हां भाई आ अंजलि नथी पण स्वरा छे। अंजलि ने जोड़िया बहन। तो अंजलि क्या छे? क्या छे? तू चिंता ना करीश अपने अंजलि ने शोधी काढ़ीशु। तमे अरे अरे फटेली नोट। अरे आ तमारा डबल रुपया पाछा। कौन छे? अने मने मारा सिंगल रुपया आपी दो 50 रुपया। शु कौन छो तमे? अरे बेन हूँ हाईवे वालो। अरे आम तो रमेश रिक्शा वालो पण तमारी माटे हाईवे वालो। विक्रम हूँ आने नथी ओळखती। अरे बेन आ भाई ने बदला એટલે યાદ ચકતી જતી રહે। એટલે તું કેવા શું માંગે છે? અરે એ દાડે હું રિક્ષામાં બેઠો હતો અને આ બેન એક ભાઈને લઈને આવ્યા અને મેં એને હાઈવે ઉતાર્યા એટલે મને બેને પાટેલી નોટ આપી અને બે જતા રહ્યા। હાઈવે પર તું આને ઉતાવળા ગયો હતો? અરે ભાઈ હું તો ત્યાં જ ઉભો હતો। આ લોકો છે ને ટ્રકમાં બેસી અને નીકળી ગયા હતા। તો એ ટ્રકનો નંબર તને યાદ છે? અરે ભાઈ આ બેન ને આ આખે આખો માણા યાદ નથી અને મને તમે ટ્રકનો નંબર યાદ દેવડાવવાનું કહો છો? અરે ભાઈ મારે જાણવું બહુ જરૂરી છે તને યાદ હોય તો કે ને પ્લીઝ। પાટા રૂપિયા હોય ને તો યાદ આવી જાય। લે દન 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 મેરે ગુરુ ઓવાબન બોટલ ચરો। એ ભાઈ આ શું બોલે છે તું? અરે ભાઈ આવું જ ગાડી ઉપર લખ્યો તો દન 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 મેરે ગુરુ પૌવા બંધ બોટલ જરૂર। સારું સારું લે મારું કાર્ડ। એ ટ્રક તને ફરીથી દેખાય ને મને ફોન કરજે। કાંઈ વાંધો નહીં। સ્વરા અજાણતા મેં તારી સાથે બહુ મોટો અન્યાય કર્યો છે। તારા પતિને તારા સાસરિયાને તારા વિરુદ્ધ કરી નાખ્યા પણ હું જે એમની ગેરસમજ દૂર કરીશ તારું તારું ઘર નહીં તૂટવા દઉં। એ લોકો માની જશે? જે સંબંધો માત્ર એક બંધન છે એ સંબંધો મારે નથી જોડવા। પણ દર્શન તારો પતિ? મારો નહીં, એ તો અંજલિને પરણવા આવ્યો હતો। મેં તો અંજલિની ભૂલની 1000 રૂપિયા લગ્ન કર્યા હતા। મા બાપની આંખમાં આંસુ જોઈને એમની આબરૂ બચાવવા। સ્વરા હા વિક્રમ મેં દર્શનને છૂટાછેડાના પેપર સાઈન કરીને મોકલી દીધા છે। હવે મારે એને કોઈ સંબંધ નથી। તો હવે તું શું કરીશ? વિક્રમ હું આંખો મીચીને તને મારી જિંદગી સોંપી દેવા ચાહું છું। તને કઈ વાંધો છે? સમાજની નજરે પરણેલી અને છૂટાછેડા લીધેલી આ સ્વરાને સ્વીકારવામાં ના। સ્વરા તારે કરવા પડેલા એ કહેવાતા લગ્નને હું નથી માનતો। હું સમજુ છું કે જે સ્વરાએ દર્શન સાથે ફેરા ફર્યા એ મજબૂરીમાં ફર્યા હતા એ સ્વરા નહીં અંજલિ હતી।
दिल ने धड़कावे तारी प्रीत हो हयू हर खावे तारी प्रीत दिल ने धड़कावे तारी प्रीत।